નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગઈકાલે નવસારીમાં બનેલી ઘટનાના પડઘા આજે પણ જોવા મળ્યા. દેવીના પાર્કમાં આવેલી કન્યાશાળા નંબર 3ના બે વિદ્યાર્થીઓ બાજુમાં ચાલતી નવસારી વિજલપોર નગરપાલિકાની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એની ઉપર કરવામાં આવેલા મોટા રેતીના ઢગલા ઉપર ચડી જતા એમને હેવી જે લાઇન છે, હાઈ ટેન્શન લાઇન 66 kV, એની અંદરથી ભારે માત્રામાં કરંટ લાગવા પામ્યો હતો. બંને દેવી પૂજક પરિવારના બે બાળકો, જેમની ઉંમર 10 વર્ષ અને 11 વર્ષ, એક બાળક 80% સુધી તો બીજું બાળક 40% સુધી દાઝવા પામ્યું હતું. ત્યારે તો તાત્કાલિક પગલાંના ભાગ સ્વરૂપે પહેલાં એમને પારસી હોસ્પિટલ, ત્યારબાદ નવસારી સિવિલ હોસ્પિટલ અને અંતે નવસારીની ખ્યાતનામ એવી INS હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. હાલ બાળકો INS હોસ્પિટલની અંદર છે, જેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીએ પણ એમની મુલાકાત લીધી, ધારાસભ્યે પણ મુલાકાત લીધી. તો આજરોજ કોંગ્રેસ પાર્ટીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ માલી સહિતના અગ્રણીઓ જે ખરા એઓ ઘટના સ્થળે ગયા, ઘટનાની જાણકારી મેળવી, સ્થળ તપાસ કરી, ત્યારબાદ હોસ્પિટલ ગયા. હોસ્પિટલ જઈ બાળકને અને એના પરિવારને મળ્યા અને સાંત્વના આપી. આખા પ્રસંગની અંદર કોઈક રીતે જોવા જઈએ તો જે કન્સ્ટ્રક્શનના ઇજારેદાર છે, કદાચ એને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોય એવા આક્ષેપો વિપક્ષ તરફથી લગાવવામાં આવ્યા છે. સાથે જ વિપક્ષ તરફથી એ પણ વાતો કરવામાં આવી છે કે GB જે 66 kV લાઇન જઈ રહી છે એ ખૂબ નીચી છે, તો એના માટે GB પણ થોડું ધ્યાન કેન્દ્રિત કરે એવી એમની માગણી છે. રહેણાંક વિસ્તાર છે, આજુબાજુમાં ઘણી બધી હાઈરાઇઝ બિલ્ડિંગો આવી છે. તો આખા પ્રસંગની અંદર જો જોવા જઈએ તો બેદરકારી કોની? સામાન્ય સાઇટ તમે ચાલુ કરો કન્સ્ટ્રક્શનની, તો તમારે એને કોર્ડન કરવી હોય, ત્યાં એક 24 કલાકનો વોચમેન ગોઠવવો પડે, તો શું આ બધા ધારાધોરણને નેવે મૂકવામાં આવ્યા હતા? બીજું કે હાઈ ટેન્શન લાઇન ત્યાંથી પસાર થાય છે તો આટલો મોટો માટીનો ઢગલો શા માટે કરવામાં આવ્યો? ત્રીજું કે જો ગઈકાલે આ બનાવ બની ગયો તે છતાં પણ એ ઢગલો આજે પણ એટલો જ યથાવત છે, તો એ ઢગલાને નીચો શા માટે ન કરવામાં આવ્યો? આજે બે બાળકો ત્યાં પહોંચ્યા, અરે કોઈ અબોલો પશુ પહોંચી જાય તો પણ એ હાઈ ટેન્શન લાઇનની ઝપેટમાં આવી શકે એવી આખી પરિસ્થિતિ છે. વાદ વિવાદનો દોર શરૂ થઈ ચૂક્યો છે. રાહતનો શ્વાસ લઈ શકાય તો એ બાબત છે કે બાળક હાલ સ્ટેબલ છે, સારવાર ચાલી રહી છે, બાળક દાઝ્યું છે, મોટી માત્રામાં દાઝ્યું છે, પણ પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે. ગઈકાલે નવસારીના ધારાસભ્યએ શું જણાવ્યું એ આપણે સાંભળ્યા. નિશાળા નંબર 3 દેવીના પાર્ક બાજુમાં જે સ્કૂલ આવેલી છે નગરપાલિકાની શિક્ષણ સમિતિની, એમના ભણતા બે વિદ્યાર્થીઓ દાઝી ગયા છે અને એની યોગ્ય ટ્રીટમેન્ટ મળે એને માટે હું અને નગરપાલિકાની ટીમ, નગરપાલિકા શિક્ષણ સમિતિના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ બધા જાતે હાજર છે અને આ દીકરાઓને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એને માટેના અમારા અથાગ પ્રયત્નો ચાલુ છે ને અહીંથી અમે સારામાં સારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાના પ્રયત્નો ચાલુ કરવા. હજુ મેટર આખી ખબર નથી. અત્યારે તો અમારે માટે પ્રથમ શબ્દ એક જ છે કે આ દીકરાઓને સારામાં સારી ટ્રીટમેન્ટ કેવી રીતે આપે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ નવસારી ખાતે આવી પહોંચ્યા હતા અને એમનું શું જણાવવું છે એ પણ આપણે સાંભળીએ. નવસારીમાં ગઈકાલે એક દુર્ઘટના બની જેમાં બે નાના બાળકોને વીજળીનો કરંટ લાગવાને કારણે ખૂબ દાઝી ગયા. આજે અમે એમની મુલાકાત પણ કરી, સ્થળની મુલાકાત કરી, ત્યારે
અમને જાણવા મળ્યું કે ત્યાંના કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી રાખવામાં આવી, રેતીનો ઢગ એટલો ઊંચો રાખવામાં આવ્યો જેને કારણે હાઈ ટેન્શનની લાઈન હાથ ઊંચો કરતા જે છોકરાઓ દાઝી ગયા હતા, અને જીબીની પણ 66 કેવીની પણ બેદરકારી છે કે એમણે એની લાઈન જીબીની જે જુએ તે નીચી લાગી હતી. અને અમે જ્યારે મુલાકાત કરી બાળકોની ત્યારે જોયું કે 80% જેટલું એક બાળક દાઝી ગયું હતું અને બીજું બાળક 40% જેટલું દાઝી ગયું હતું એવી અમને જાણકારી ડોક્ટરે આપી. તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ અને માનવ હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરવો જોઈએ. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557. કન્યાશાળા નંબર 3ના બે વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન બહાર નીકળતા બાજુમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચી ગયા. નગરપાલિકાના ચોપડે તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો છે, સાઇટ કોર્ડન કરવામાં આવી છે, તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બાળકો ત્યાં સુધી પહોંચ્યા કઈ રીતે, આમાં કોની બેદરકારી છે, એજન્સીની બેદરકારી છે કે સિક્યુરિટી એજન્સીની બેદરકારી છે. આ વાત તો થઈ બાળકોની, પણ અગાઉ જણાવ્યું એ મુજબ કે અબોલા પશુઓ જો ત્યાં પહોંચી જાય અને આટલો મોટો ઢગલો હોય બરાબર, તો કોન્ટ્રાક્ટરના ધ્યાન ઉપર આટલો મોટો ઢગલો શા માટે ન આવ્યો કે જ્યાંથી હાઈ ટેન્શન લાઈન પાસ થઈ રહી છે. ગઈકાલે તો ત્યાં સુધી વાતો સાંભળવા મળી કે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આટલો મોટો રેટીનો ઢગલો કર્યો, તો જ્યારે ઢગલો કરવામાં આવ્યો ત્યારે એ ગાડી હાઈ ટેન્શન વાયને નડી, તો ત્યારે એવો પાંગડો બચાવ કરવામાં આવ્યો કે ત્યારે આટલો રેતીની અંદર ભેજ નહોતો. પણ મુખ્ય મુદ્દો એ છે કે રહેણાંક વિસ્તાર છે, હાઈ ટેન્શન લાઈન ત્યાંથી પસાર થાય છે, ઇજારેદારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને આ બાબતની અંદર આખો પ્રસંગ દબાવી ન દેવામાં આવે અને જે કસૂરવાર છે એની સામે પગલાં લેવામાં આવે ચોક્કસથી એવી આમ જનતાની અંદર માંગ ઉઠવા પામી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તો ત્યાં સુધી જણાવી દીધું કે આની અંદર માનવ હત્યાનો ગુનો પણ ઉમેરવો જોઈએ, એવી જોગવાઈ થવી જોઈએ. તો જોવાનું એ જ રહ્યું કે જે બાળકો છે હાલ તો સારવાર હેઠળ છે, પ્રભુની કૃપાથી હાલ પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે, પણ બાળકોના ભવિષ્યની સાથે ફરી પાછા કોઈ ચેડા ન થાય અને બીજા પ્રસંગોની અંદર આ પ્રકારની ઘટના ન બનવા પામે એવા યોગ્ય પગલાં ચોક્કસથી લેવાવા જોઈએ. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.